પાર્થ ભર ઠક્કર તમે એમને છેલ્લે એક વિડીયોમાં પણ જોયા હશે ગુજરાતી ફિલ્મો બે યાર છેલ્લો દિવસ અને છેલ્લે શરતો લાગુ તો ગુજરાતી ફિલ્મોના સારા દિવસ હવે એના માટે બે યાર એટલે અભિષેક જૈનની જે ફિલ્મો શરૂ થઈ એનો બહુ મોટું એક યોગદાન છે છેલ્લો દિવસ એ પણ મોટું યોગદાન છે અને શરતો લાગુ કારણ કે પહેલી વાર એવી ફિલ્મ આવી હતી કે જેનો કોન્સેપ્ટ જુદો હતો તો આના સિવાયની અનેક ફિલ્મો તેમને કરી છે એમની આપણે સફરને માણીશું અને પણ તમારી સફરની શરૂઆત ખૂબ શરૂઆતથી કરી પહેલાં તો તમારું નામ છે ને તો ખાસ કરીને આ ફિલ્ડમાં જે લોકો સંકળાયેલા છે અથવા તો કેટલાક લોકોના નામથી કેટલાક લોકો ઓળખે છે ભરત ઠક્કર એ જયારે પાછળ લાગે ને ત્યારે કન્ફ્યુઝન છે હા બિલકુલ તો પાર્થ ભરત ઠક્કર કોણ છે પાર્થ ભરત ઠક્કર એ એટલે મારા ફાધર ઇઝ નોટ ઇન ટુ ધ ફિલ્ડ દેર ઇઝ અનધર એક એક્ટર છે જેમનું નામ ભરત ઠક્કર છે બિલકુલ અને આવા તો બહુ જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણા બધા લોકો મને કોલ કરીને હમણાં જ થોડા ટાઈમ પહેલાં મને મુકેશ છાબરા જે કાસ્ટિંગ એજન્સી છે બોમ્બેમાં એમાંથી મને કોલ આવ્યો મને કે કે પપ્પાજી સુધી સેટ પર નથી આવ્યા એટલે મેગીમ મારા પપ્પા દૂર દૂર સુધી એક્ટર છે નહીં એટલે દેન આઈ હેડ ટુ ટેલિમ દેટ તમે જે વાત કરો છો બીજા પર પાર્થ વ્રટ ઠક્કર એટલે બીકોઝ નંબર વન દેટ આઈ એમ વેરી પ્રાઉડ દેટ મારા ફાધરે એમનું એક જે એસ્ટાબ્લિશ્ડ જે બિઝનેસ છે એ એ હોવા છતાં મને હંમેશા મારા સંગીત માટેનો જે પ્રેમ છે એમાં મને હંમેશા એન્કરેજ કર્યો એટલે દેટ વોઝ દેટ મેડ મી વેરી સ્ટ્રોંગલી ફીલ દેટ આઈ વોન્ટ ટુ હેવ ઇઝ નેમ ઇન ધ ઇન માય નેમ નંબર ટુ દેન આઈ ઓલ્સો રિયલાઇઝ દેટ એઝ અ નેમ ઇટ સાઉન્ડ રિયલી નાઇસ યુ નો આઈ મીન આઈ ટુ મી ઇટ ફેલ્ટ દેટ આઈ ફીલ મોર આ લિટલ એક્સ્ટ્રા હેપી દેન યુ નો વેન ઇટ ઇઝ કોલ્ડ સ્ક્રીન પર મારું જે તો એ બે યારથી જ એ પણ એ યાલ ઇટ વોઝ દેટ સોર ઓફ થિંગ કે ઇટ વોઝ અ વેરી હેપી ફીલિંગ ફોર મી દેટ બે યાર મળ્યા છીએ અમે બહુ મજાની વાતચીત કરીશું કાંજી વિરુદ્ધ કાંજી એક નાટક આવે છે એ પછી ઓ માય ગોડ ફિલ્મ આવે છે આ એટલા માટે કહું છું કે એક બીજા ભરત ઠક્કર છે જે પ્રોડ્યુસર છે આ બંનેના નામ અમે એટલા માટે લઈએ છીએ કે જ્યારે પાર્સ ભરત ઠક્કરની વાત આવે ત્યારે કન્ફ્યુઝન છે પણ જે ત્રીજા ભરતભાઈ છે જે એમના ફાધર છે એ ખૂબ જાણીતું નામ નથી આ ફિલ્ડમાં પણ એમના કારણે આપણને જ્યારે પાર્થ મળ્યા છે તો એમના વિશે વારંવાર આ ત્રણ નામ એટલા માટે લેવા પડ્યા છે પાર્થ તમે આ ફિલ્ડમાં આવો છો તો તમે જે રીતે કીધું કે તમારા ફાધરનો ખૂબ મોટો એક રોલ છે તો બહુ શરૂઆતના દિવસોમાં જઈએ કે કેવા પ્રકારનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે સો મારા માય ફાધર ઇઝ ઓલવેઝ અ મ્યુઝિક લવર એટલે એમને પ્રેમ સખત મ્યુઝિક માટે એ એમના કોલેજના દિવસોમાં શોખથી હોબીથી ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા હતા બે ત્રણ રિધમના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા તે પણ મૂળ એ હી ઇઝ એન એમ એલ એલ બી સ્પેશિયલ અને એમને પછી એમને એમની ગેસની એજન્સી છે અમદાવાદમાં એમને હી ઇઝ અ ડિસ્ટ્રિબ્યુટર ઓફ ભારત ગેસ ફોર મોર દેન થર્ટી ફાઈવ ઇર્સ અમદાવાદમાં હવે અમદાવાદ છું મૂળ અમદાવાદી ગે એબ્સોલ્યુટલી અમદાવાદી અને પ્રાઉડ અમદાવાદી રાધર તો લગભગ ત્રણેક કે ચાર વર્ષના ટાઈમ જ્યારે મારો ત્રણ કે ચાર વર્ષનો સમય હતો ત્યારે એક ટોય કીબોર્ડ લઈને આપ્યું હતું એ ટોય કીબોર્ડમાં એ જે મારી પાસે હજી પણ છે એ એ કીબોર્ડ પર હું છે ને મારા ગીતો ટીવી પર જોઈ ને એમ જ વગાડતો હતો અને પ્રોબેબલી આઈ વોઝ ગોઈંગ કરેક્ટ હું આમ સરખી રીતે વગાડી શકતો હતો એવી રીતે તો મારા ફાધરને થયું કે આ તો આનું તો સેન્સ છે એ જે સંભળાય છે એ જ વગાડે છે સો હી બ્રોટ અનધર એક સેમી ટોય જેવું અથવા સેમી પ્રોફેશનલ જેવું એ કીબોર્ડ બીજું થોડું મોટું લઈ આવ્યા એમાં મને એમણે એન્કરેજ કર્યો કે તું તારી સ્કૂલની ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર તું કમ્યુનિટીના જેટલા પ્રોગ્રામ્સ હોય એમાં પાર્ટિસિપેટ કર અહીંયા ત્યાં મને કોમ્પિટિશન્સમાં લઈ જતા હતા સો એમને એમ કરતાં કરતાં મેં પછી અમુક કોઈના વિડીયો આલ્બમ્સ હોય ને એમાં હું ફીચર થવા માંડ્યો અ એમાં મેં કંઈ કર્યું ના હોય ને હું કીબોર્ડ ઉપર ઊભો રહીને ફીચર થયો હોઉં એટલે દેટ સોર્ટ ઓફ થિંગ તો તમારી પહેલી વાર જ્યારે કીબોર્ડ ઉપર આંગળી ફરી હશે એ કેટલા વર્ષની ઉંમર હશે ત્રણ વર્ષ છે જ્યારે હું ત્રણ વર્ષનો હતો ત્યાં એટલે ત્રણ વર્ષથી તમારો એક ન ખબર પડતા એક લવ તમારો શરૂ થાય છે બિલકુલ મ્યુઝિક સાથે બિલકુલ પણ એ પછી કદાચ તમે જ્યારે કોઈને પ્રેમ કરો તો એક સાધના શરૂ થતી હોય છે એબસોલ્યુટલી પાગલ પણ એમાં આવે છે તો જ તમે પ્રેમ કરી શકો તો એકદમ પાગલ થઈ જાવ એ પ્રકારનો જે નાતો છે એ મ્યુઝિક સાથેની મેં હજી સુધી તાલીમ નથી લીધી મેં એવો પ્રયત્ન કર્યો હતો પણ એ નહોતું થયું કેમ કે હું ક્યારે શીખી શકું એવા એવા મેં માઇન્ડસેટથી નહોતો જે મારી અંદર અંદરથી આવતું હતું એ જ હું કરતો હતો અને એચલીસ્ટ જોવા જઈએ તો મારી હોબી હતી એ પ્રોફેશનમાં ટર્ન થઈ ગઈ ને મને બી ખબર ના પડી ઇટ વોઝ નેવર અ કોન્સિયસ ડિસિઝન કે મારે મ્યુઝિક જ કરવું છે આઈ વોઝ સ્ટડીંગ અને સાથે સાથે શું થયું કે જેમ મેં આ વાત કરી હું કોઈકના વિડીયો આલ્બમમાં ખાલી કીબોર્ડ લઈને એમને ખબર હતી જે ડિરેક્ટર હતા ગુજરાતી કોઈક હતું એમ એ ડિરેક્ટર હું વાત કરું છું બિપિન બાપોદરાની બિલકુલ તો બિપિન બાપોદરા એ વિડીયો ડિરેક્ટ કરતા હતા જેમાં હું ખાલી કીબોર્ડ પર ઊભો હતો અને એમાં ફીચર થતો હતો એને મારે એમ એ ગીત પણ મેં નહોતું બનાવ્યું જસ્ટ ફીચર્ડ કયું ગીત હતું જયકર ભોજકનું એ ગીત હવે મેં હવે બિપિનભાઈ મને કહે કે તું મ્યુઝિક કરે છે રાઈટ મેં કીધું હા હું મને છે ને એવી આદત હતી કે હું ગીતો જ્યારે હું થોડું બધું પ્રેક્ટિસ કરવા માંડ્યો તો હું ફિલ્મની ગીતો નહોતો વગાડતો પણ હું મ્યુઝિક પીસીસ બનાવતો હતો એમાંથી અને પછી હું મારા કંઈક કોઈક રેકોર્ડરમાં રેકોર્ડ કરવું ને એવી રીતે તો એમણે એ બધું ખબર હતી તો મને કહે કે તું એક કામ કર તું દૂરદર્શન આવ હવે હું માઇનર એટલે મારા મમ્મી મને લઈને ગયા ત્યાં પછી એમણે મને કીધું કે શ્યામલી નામની એક સિરિયલ છે એમાં તો બેકગ્રાઉન્ડ સ્કોર કરીશ એટલે મને કંઈ આવડે નહીં બેકગ્રાઉન્ડ કરવામાં મને મને કે શું કરવાનું મેં કીધું આવે તો મને કહે હું તને કહીશ એટલે મને કે પાંચ સેડ મ્યુઝિક પીસીસ પાંચ દસ રોમેન્ટિક પીસીસ પછી આમ તેમ થોડા અલગ અલગ બેકગ્રાઉન્ડ થીમ્સ અને એ વખતે ઘણું બધું એવું થતું હતું કે લાઈવ બેકગ્રાઉન્ડ થાય એટલે એક તરફ સેટ ઉપર શૂટ થતું હોય એક રૂમમાં બેસીને હું બેકગ્રાઉન્ડ કરતો હોઉં તો એમ કરીને મારું પહેલું પ્રોફેશનલ જોબ એ પ્રોફેશનલ સિરિયલ એ શામલી શ્યામલી શ્યામલી અને પછી એમને જ મને બે ત્રણ સિરિયલો બીજી આપી એમ હું અંદર ઘૂસી ગયો એટલે બેકગ્રાઉન્ડ સ્કોર જે છે અને તમે કીધું અંદર ઘૂસી ગયો એટલે આપણા ફિલ્ડમાં એવું માનવામાં આવે છે કે ઘૂસવું જોઈએ એટલે એક એપ્રોચ કરવો જોઈએ ને કે હું આ કરું છું તો થોડા ફ્લેશબેકમાં તમને લઈ જઉં હાજી હાજી શ્યામલી મળે છે એ પહેલાંનો જે સમયગાળો હશે તો કઈ રીતની આખી પ્રક્રિયા હતી કે તમે વગાડવું એ જુદી વાત છે અને આ ફિલ્ડમાં કામ કરવા માટેની શરૂઆત કરવી જુદી વાત છે તો એ પહેલું કોણ વ્યક્તિ હતું કે જ્યાં તમે કદાચ ગયા હશો આંગળી પકડીને પછી બિપિન બાપુદરા મળે છે હું તમને કહું કે એકચ્યુઅલી જોવા જઈએ તો એ બહુ જ ઓર્ગેનિકલી થયું છે કોઈ વ્યક્તિ નહીં પણ મને બહુ બધા વ્યક્તિ મળ્યા છે હું એક સમય આવ્યો આઈ થિંક થોડા વર્ષો પહેલાં જ્યારે આ શ્યામલીના થોડા વર્ષો પહેલા જ્યારે મને એવું થયું કે પપ્પા મારે મેં મારા ફાધરને શેર કર્યું કે હું આ કીબોર્ડ વગાડું છું જેમાં હું થીમ્સ જ વગાડું છું મોર દેન ફિલ્મી સોંગ્સ તો મારે આમાંથી કમાવું છે તો મેં કીધું કે હું શું કરું એમ તો પપ્પા કે અત્યારે છોડને કમાવવાનું તું એન્જોય કરે એમ અને મને એવું રિયલાઇઝ થયું હું એક દિવસ મારા મિત્રો સાથે તાજ હોટેલ જે એરપોર્ટ છે ત્યાં ગયો હતો તો ત્યાં એક ભાઈ પિયાનો વગાડતા હતા તો એની બાજુની રેસ્ટોરન્ટમાં પિયાનો એમને એમ પડ્યો હતો તો મેં આ લોકોને અપ્લાય કર્યું તાજમાં મેં અપ્લાય કર્યું કે મારે તમારી રેસ્ટોરન્ટમાં પિયાનો વગાડવો છે એટલે મેં મારા પપ્પાને એને કીધું ને સ્વાભાવિક હું ડરતો હતો કે મારા પપ્પા કહે છે કે ભાઈ આપણે આટલું સરસ પેલું બિઝનેસ છે ને તું ત્યાં આવી રીતે પિયાનો વગાડતો હોય રેસ્ટોરન્ટમાં કેવું લાગે ને રીતે પણ એનાથી ઊંધું થયું મારા પપ્પા કે તને આવું મન થયું કરવાનું તે એપ્લાય કરી નાખ્યું છે મેં કીધું હા તો મને રિપ્લાય પણ આવ્યો આફ્ટર ટુ વીક્સ મને આઈ અ રિપ્લાય કે તમને અમે અપોઈન્ટ કરી શકીએ તમને એ વખતે દિવસના કંઈક ત્રણસો રૂપિયા મળશે અને જમવાનું મળશે એટલે મારા પપ્પાને મેં કીધું મેં કીધું પપ્પા પહેલાં તો ઓફર કરે છે એમ તો કે ચાલ હું તને મૂકવા આવીશ તો હી એકચ્યુઅલી સપોર્ટેડ મી અને એ લેવા મને મૂકવા આવતા હતા અને એવી રીતે અને સાથે સાથે મારી મમ્મીનો સપોર્ટ ચાલુ થઈ ગયો કે ભાઈ ચાલ હું તને બદલી જવા આમ તો નહીં લઈ અને એવા કેટલા બધા વ્યક્તિઓ દરમિયાન જેને પપ્પા મને છે ને કોઈ સંગીતકાર કે કોઈ સિંગર હોય એને એ પપ્પા કે ભાઈ તમે આને તમારા શોઝમાં લઈ જજો એમ એટલે શું કે એને એક્સપિરિયન્સ મળે એક્સપિરિયન્સ મળે એમ કરતાં કરતાં હું એટલા બધા લોકો થ્રુ એક જગ્યાએ પહોંચ્યો છું જ્યાં મારું ઓળખાણ બિપિન બાપોદરાથી આવી રીતે થઈ તમારા નામથી તમને બધા ઓળખે છે પણ મમ્મી બોલવાથી નહીં ચાલે અમારે એમનું નામ પણ સાંભળવું છે મારા મમ્મીનું નામ છે કિરણ ઠક્કર કિરણ ઠક્કર છે અને કિરણ ઠક્કરનું મારી લાઈફમાં એટલું જ કોન્ટ્રીબ્યુશન છે જેટલું ભરત ઠક્કરનું છે તાજમાં કેટલો સમય તમે નોકરી કરી લગભગ એક વર્ષ એક વર્ષ સવાલ એ નથી કે ત્રણસો રૂપિયા મળતા હતા પરંતુ તાજમાં પણ સિલેક્શન થવું શીખવાનું ઘરે હતું કીબોર્ડ હોય કે પછી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો કેટલી સાધના કરી છે કેટલા કલાકોના કલાક તમે જાતે શીખ્યા હશો આઈ થિંક હું ઘરે બેઠા બેઠા લગભગ ચોવીસ કલાકમાંથી હું હું ત્યારે પણ બહુ ઓછું જ સૂતો હતો એટલે સમજો હું સોળ કલાક સુધી આખા દિવસના પેડામાં હું કીબોર્ડ જ વગાડતો હતો અને હું મારી સ્કૂલેથી આવું ને હું કીબોર્ડ વગાડતો હું સ્કૂલે જતા પહેલાં સવારે ઉઠીને કીબોર્ડ વગાડતો મને હું કંઈ ને કંઈ આવી આઈ કીપ મેકિંગ પીસીસ કે રેકોર્ડિંગ પીસીસ એ વખતે જે ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હતા એમાં પછી એક ફ્લોપીવાળું ઇન્સ્ટ્રુમેન્ટ નીકળ્યું હતું જેમાં તમે તમે જે કામ કરો એ પેલી ફ્લોપીઝ જે હોય એમાં સેવ થાય એટલે આઈ યુઝ ટુ ડૂ એવરીથિંગ ઓફ ધેટ સોર મારું હંમેશા મેં મારા મિત્રો સાથે મને યાદ નથી કે આ હેડ હું ચીલ કરવા કે બંખ મારવાનું ને એ બધું મારી લાઈફનું એક મોટો પેલું કીબોર્ડ સાથેનો પ્રેમ કંઈક અદ્ભુત રહ્યો છે એમની રીતે કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ અને મ્યુઝિક બેસિકલી એ હંમેશાથી રહ્યો છે તમે તાલીમ નથી લીધી માનીને ચાલીએ પરંતુ એક એકલવ્યની જેમ માનો કે જ્યારે કોઈનામાંથી કશુંક શીખીને તો એ કોણ હતું મ્યુઝિશિયન એ બહુ લેટર સ્ટેજ પર આવ્યું એટલે બિપિન માપોદરાનું થયું એમાં મેં ચાર સિરિયલો કરી પછી મેં સંદીપ પટેલ જે છે એમની મોટી બા સિરિયલ પછી ધ્વનિત જે આર જે ધ્વનિત છે એમનો કોલ આવ્યો કે તું આવી રીતે મ્યુઝિક પીસ બનાવે છે કે તો તું ગીતો કમ્પોઝ કરી શકે તો મેં કીધું આઈ વુડ લવ ટુ તો એ મારું પહેલું પ્રોફેશનલ આલ્બમ જેનું કહેવાય જેને જેનું નામ છે મજાની લાઈફ એના જે ગીતો જે છે પહેલાં પ્રેમની કે જે બધા ગીતો છે એ બહુ જ લોકોને ગમ્યા એ પછી મેં બીજા આલ્બમ કર્યા મનર ઉદાસનું એક અનમોલ નામનું એક આલ્બમ કર્યું મનરભાઈ માટે બી લાઈફમાં પહેલું કમ્પોઝિશન બીજો કોઈ કમ્પોઝર હું એકલો જ હતો એમ એવી સો એ એ બધું થયું પછી હું એકચ્યુઅલી જ્યારે બોમ્બે શિફ્ટ થયો ત્યારે મને મોન્ટી શર્મા વોઝ ધ પર્સન જેમને અંડર હું એસિસ્ટ કરતો હતો અને એમની પાસે હું ઘણું બધું શીખ્યો મુંબઈ પછી જઈએ કારણ કે એ પહેલાં આપણે અમદાવાદની હજુ જે સફર છે એ સમજવી છે સારા દિવસો છે કે મુંબઈ થી લોકો અહીંયા કામ કરવા આવે છે તમારે મુંબઈ જવું પડ્યું હતું બધી જ વાતો કરવી છે સિરિયલો તમને જ્યારે મળે છે એ પછીનો જે તમારો એક પડાવ છે ધીમે ધીમે એક સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો છો તો એ ઓર્ગેનિક વેમાં થયું છે એ બધું બરાબર છે પણ તેમ છતાં પ્રક્રિયા અને જે સંઘર્ષનો જે સમયગાળો હોય છે તો સંઘર્ષ કેવા પ્રકારનો રહ્યો છે ઓનેસ્ટલી સ્પીકિંગ એ ટાઈમ અત્યારે હું યાદ કરું છું ને તો એ વખતે મને સ્ટ્રગલ નથી લાગતી બિકોઝ એ વખતે છે ને હું બહુ જ વિધાઉટ એની એમ્બિશન હું ખાલી મ્યુઝિક કરતો હતો લોકોને ગમે એવું અને એકચ્યુલી લોકોને ગમે એવું એ નહોતું વિચારતો હું તો મને ગમે એવું જ કરતો હતો મ્યુઝિક અને પછી એ બાય ગોડ્સ ગ્રેસ લોકોને ગમતું હતું અને જે લોકો મારા જર્નીમાં આવતા ગયા એમના લીધે મારો સ્ટેપ એક એક વધતો ગયો મેં મજાની લાઈફ કર્યું ધ્વનિતનું એના પછી મને જ નથી ખબર કે હાઉ પીપલ વિલ લાઇક ઇટ બટ આઈ ગોટ ટુ નો ધ વે ઇટ ગોટ રિસ્પોન્સ એને જે રીતે રિસ્પોન્સ મળ્યો એનાથી પછી મનરભાઈનો ફોન આવ્યો મનર ઉદાસનો ફોન આવ્યો કે અનમોલ નામનો એક આલ્બમ કરું છું એમનો સત્યાવીસમો આલ્બમ હતો ને એમાં કે હું પહેલીવાર કોઈ બીજા કમ્પોઝરને રાખીશ એમ તો આવી રીતે આ બધા લોકો મારી જર્નીમાં મને એક બહુ જ બ્લેસિંગ તરીકે મળ્યા છે મીન વાઇલ મેં મારું સ્ટડીઝ જ્યારે ટ્વેલ્થનું કમ્પ્લીટ કર્યું અને પછી મેં હું મેં કોમર્સ એક વર્ષ હું એસએમપી કોલેજ અમદાવાદમાં જઈ છે ત્યાં હું ભણ્યો પછી મને રિયલાઇઝ થયું કે મારે ગ્રેજ્યુએટ તો મ્યુઝિકમાં જ થવું છે એટલે પછી ખબર પડી કે અહીંયા જી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે ત્યાંથી મેં ગ્રેજ્યુએશન કર્યું બરોડા એમએસ યુનિવર્સિટીમાં પણ મ્યુઝિક કોલેજ છે તો ત્યાં તમે ટ્રાય ના મને આ વખતે અહીંયાથી જ કરું હતું અને પછી પ્લાન એવો જ હતો ઈચ્છા એવી જ હતી કે મુંબઈ શિફ્ટ થઈ જવું છે એના માટે કોઈ જ સ્ટ્રોંગ પ્લાન નહોતો મને આજે બી લોકો પૂછે છે કે મુંબઈ શિફ્ટ અમે ત્યારે થઈએ જ્યારે કોઈ કામ હોય ઓનેસ્ટલી મારી પાસે બી કોઈ કામ નહોતું નહોતું કોઈ ઓળખાણ એ વખતે અને હું મુંબઈ શિફ્ટ થયો એમાં તો મારી ત્યાં જતાં જ પહેલો બહુ મોટો જ એક શોખ મારી લાઈફનો મેં એક્સપિરિયન્સ કર્યો હતો એટલે મને એવું લાગ્યું કે આજના લોકો જ્યારે મને પૂછે છે ને કે મુંબઈ ત્યારે જ આવીશું કંઈક હશે તો કહેજો ત્યાં તમે હોવો છો ને તો જ તમને કંઈક મળે છે એવું છે તમે જો ટ્રાવેલ કરો છો તો એમાં તમે વર્તુળમાં હોય તો તમને જોઈએ કમસે કમ નથી રમતા મુંબઈ જઈએ મુંબઈની વાત કરવી છે કે કેટલાક કિસ્સામાં વડાપાઉં ખાઈને દિવસો એવું બધું સાંભળ્યું છે મને ખબર નથી શું થયું છે પણ ફરી પાછા આવીએ કારણ કે બિપિન બાપુત્રા જે રીતે કામ જોઈને તમને આપે છે પછી મનહરુદાસની તમે વાત કરી છે ઘણું બધું લોકોએ કામ આપ્યું તો ટર્નિંગ પોઈન્ટ અથવા તો એવું કયું કામ હતું કે લોકો તમને ઓળખવા માંડ્યા હતા જે એકદ એટલે કોણ હતું અથવા તો કઈ કયું છે આવ્યું છે ધ્વનિતનું આલ્બમ મજાની લાઈફ જે આલ્બમ હતું એમાં જે છ ગીતો અમે કમ્પોઝ કર્યા હતા એક હતું પહેલાં પ્રેમની એક હતું પરી એક હતું એનું અમદાવાદ ઉપરનું એક સોંગ હતું ધીસ સોંગ્સ અને ધ્વનિતની પોપ્યુલારિટી બી હતી પ્લસ ગીતો લખાયા હતા સરસ રીતે ગવાયા હતા સરસ રીતે તો એ અને એ રીતે પહોંચ્યા પણ હતા મને યાદ છે કે અમે જ્યારે પ્રમોશન કરવાનું શરૂ કર્યું એનું તો ક્રોસવર્ડ્સમાં જ્યારે જ્યારે સીડીઝનું પેલું થતું સેલ તો ક્રોસવર્ડમાં લગભગ આઠેક હજાર સીડી પ્રી બુક થઈ ગઈ હતી આલ્બમના પહેલાં જ અને પછી અમને લોકોને પર્સનલી જે મેસેજીસ મળતા હતા અમે લોકો તો આઈ થિંક એના પછી મને લોકો બહુ જ એક અલગ પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે જોવા લાગ્યા હતા ત્યાં સુધી મારી સિરિયલથી ઓબ્વિયસલી આઈ વોઝ ગ્રોઈંગ મેં સિરિયલ જ્યારે બિપિનભાઈની પહેલી કરી ત્યારે એના પછી મેં પાંચ સિરિયલો એમની જ ત્રણ કરીને બીજી બે બીજા ડિરેક્ટરની કરી પણ મેં કીધું મને થાય છે એઝ અ કમ્પોઝર ધીસ વોઝ માય ફર્સ્ટ આલ્બમ એઝ જે કમ્પોઝર તમને ઓળખે છે પણ પણ એક સિંગર તરીકે એટલે પ્રોફેશનલ નહીં ગાવાનું ગમે છે બિલકુલ ગમે છે બિલકુલ ગમે છે બિલકુલ યા ગાવાની હિંમત કરવાની તમે શું ગાવ છો હું એકચ્યુઅલી મારા જે પોતાના પરફોર્મન્સીસ ને શોઝ હોય છે એમાં તો હું ગાતો જાઉં છું યુઝ્યુઅલી જ્યારે ફિલ્મ્સ હોય તો હજી સુધી મને એવું લાગ્યું છે કે હું એટલેમાંથી ગાવા માટે નથી વિચારતો કેમ કે મને જે એક્ટર છે ને એના પર્સનાલિટીને અવાજ સૂટ કરવો જોઈએ એના માટે દરેક વખતે હું અલગ સિંગર્સ લાવ્યો છું એના માટે હું સેલ્ફિશ નથી રહ્યો બિલકુલ કે મેં ખુદ ગાલું એટલે એક્ટર નથી કે જે અવાજ ના એવું નથી એવું કેરેક્ટર કેરેક્ટર કહું છું મેઇન ધ એક્ટર કદાચ એ કેરેક્ટર એવું હોય કે જે મારા અવાજ સાથે મેચ થતું હશે ક્યારેક કોઈનું કોઈ કેરેક્ટરનું જે ઇન્ટેન્સિટી છે દરેકનું અલગ હોય તો હાઉ અબાઉટ ધેટ ઇન્ટેન્સિટી કોઈ એક હોય કે જે યુઝ અ લવ બોય તો લવ બોય નિવ અ વોઇસ લાઈક અ લવ બોય આ મે હેવ અ લિટલ મિચ્યોર સાઉન્ડિંગ માય ટેક્સચર વિલ બી ડિફરન્ટવેઝ મેક શ્યોર કે જો એ ત્યારે કરીએ જ્યારે કરેક્ટ યુ નો પર પણ ફિલ્મમાં તમને સાંભળીશું પરંતુ અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ પણ તમારી પાસે નથી પણ તમે જે શોમાં ગાતા હશો તો અત્યારે હું ગાવાનું કહું તો તમે શું ગાશો થોડુંક સાંભળવું અત્યારે તો જે સૌથી વધારે લોકોએ મને પ્રેમ આપ્યો છે પંખી રે એઝ અ સોંગ ફ્રોમ શરતો લાગુ એનું પણ એક પંખી રે જે રીતે પંખીરે સોંગ પહેલાં નમૂના નામનું સોંગ હતું ઓકે પણ જ્યારે એનું ટ્રેલર એનું જે પ્રોમો યુઝ થયો ને એમાં મારા એડિટરે એવું વિચાર્યું કે આપણે આ પંખીરેવાળો જે વચ્ચેનો પોર્શન છે એ મૂકીએ પ્રોમોમાં અને લોકોને એ બહુ જ ગમી ગયો એટલો બધો કે અમારે ગીતનું નામ જ પંખી રે પાડવું પડ્યું એટલે નમૂના સો આઈલ સિંગ દેટ આદિત્ય ગઢવીએ ગાયું છે નિરીનભાઈએ લખ્યું છે પંખી રે પંખી રે પંખી રે જુદા ગગનના પંખી રે કેવી રીતે મુંબઈના ગગનમાં ઉડવાનું હતું આપણે મુંબઈ જઈએ ત્યાં ઉડવા માટે તમે કીધું કે ત્યાં ગગનમાં જવું જરૂરી હતું ગગન હતું પરંતુ ઉડવું હતું તો એ ઘટનાક્રમ કહેશો કે મુંબઈમાં કેવો સંઘર્ષ શરૂઆતના દિવસોમાં રહ્યો સો મને એકચ્યુલી એઝ એની મ્યુઝિશિયન વુલ્ડ વોર્ન્ડ એના કમ્પોઝરને એવી ઈચ્છા કે ભાઈ હિન્દી ફિલ્મોમાં મૂળ મને એક ઇન્ટર એક સાઉન્ડ એન્જિનિયર છે બોમ્બેને બહુ જાણીતા એમનો મને કોલ આવ્યો કે એક સંગીતકારને એક અસિસ્ટન્ટની જરૂર છે બહુ જાણીતા સંગીતકાર શું નામ છે એમનું એટલે અમિત ત્રિવેદીને આમની એક આસિસ્ટન્ટની જરૂર હતી અને જે જે ભાઈનો મને કોલ આવ્યો એમનું નામ છે આશીષ મંચંદા કે પાર્થ એક ફિલ્મ આવી હવે એ ફિલ્મ મને ખ્યાલ નથી અત્યારે યાદ નથી આવતી પણ એક ફિલ્મ છે એના માટે અસિસ્ટન્ટની જરૂર છે તો તું આવીશ કાલે બોમ્બે મળવા આવી જઈશ એટલે મેં કીધું કે કાલે મને થોડો સમય આમ તો મને કે તું હા કે ના પાડ એટલે મેં ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરવા હા પાડી દીધી હું નેક્સ્ટ ડે બોમ્બે જતો રહ્યો અને મને અમિત ત્રિવેદી એવું કીધું કે તમે જે સંગીત કરો છો એ મારે સાંભળવું જ નથી હું તમને એક ટ્યૂન આપીશ એમાં તમે એનું મ્યુઝિક બનાવો અને મને જોવા દો તમારો અપ્રોચ શું છે એ મ્યુઝિક અને જો મને ગમશે તો હું તમને આઈ વિલ કોલ યુ અને તમે મુંબઈ શિફ્ટ થઈ જજો પછી વિલ સ્ટાર્ટ વર્કિંગ અને એવું કરવા માટે હું પાછો અમદાવાદ આવ્યો પાછું મારા સેટઅપ ઉપર મેં એમના ગીત ઉપર મેં એ મ્યુઝિક બનાવ્યું પછી આઈ સેન્ટેડ ટુ વાયા મેલ અને મને લગભગ એક અઠવાડિયામાં એમનું મેસેજ આવ્યું કે આઈ લવડ યોર વર્ક યુ કેન કમ ટુ કમ ડાઉન ટુ બોમ્બે એન્ડ કોલ મી વન્સ યુ સેટલ ડાઉન યુ લેટ મી નો એટલે મને તો એક કામ મળી ગયું એટલે હું મુંબઈ જવા તૈયાર ત્યાં જતો રહ્યો ત્યાં ઘર રેન્ટ પર લઈ લીધું બધું સેટઅપ લઈ લીધું બધું જ કરી નાખ્યું પછી આઈ સ્ટાર્ટેડ કોલિંગ હેમ અને હી વોઝ બિઝી હી વોઝ ટ્રાવેલિંગ સો એના મેનેજર મને એવું કીધું કે પાર વીલ વર્ક સમ અધર ટાઈમ એટલે મારું જ્યારે બધું જ સેટઅપ ત્યાં લાગી ગયું અને જે ખર્ચો શરૂ થઈ ગયો રેન્ટનો અને જે એ પછી મને એના મેનેજરે પછી મને એવું ખબર પડી કે મને એવું જાણવા મળ્યું કે મેનેજર એના કોઈ મિત્રને એમાં નાખવા માગતો હતો એઝ અસિસ્ટન્ટ તો વિચ ઇઝ ઓકે એટલે પણ હું બહુ જ ઓબ્વિયસલી આઈ વોઝ ફિલિંગ લિટલ લો એન ઓલ ધેટ તો એ વાર તમને પૂછ્યું કે એ સમયગાળામાં શું થયું છે મનોસ્થિતિ બદલાય આપણી એ વખતે તમે કઈ રીતે કામ કર્યું છે તમારા મનની સાથે પણ જે વ્યક્તિનો ફોન આવ્યો જે તમને મુંબઈ બોલાવે છે એ વ્યક્તિને તમે પહેલાં કઈ રીતે મળેલું અને કઈ રીતે મળવાનું થયેલું એમને મજાની લાઈફ આલ્બમ જે છે ને એનું મિક્સિંગ અને માસ્ટરિંગ એટલે પોસ્ટ પ્રોડક્શન વર્ક એ આશીષ મનચંદાએ કર્યું હતું એવી રીતે આશિષ મંચના મારું કામ જાણતા હતા એ એન્જિનિયર એટલે એમને હંમેશા મારું કામ ધ્યાનમાં હતું એટલે પછી જ્યારે એમને ખબર પડી કેમકે એમણે છે ને અમિત ત્રિવેદીના આલ્બમ્સ પણ બહુ બધા પોસ્ટ પ્રોડક્ટ પોસ્ટ પ્રોડક્શનમાં મુંબઈ જઈને તમને ખબર પડી કે ભાઈ તમે જે સપના જોઈને ગયા હતા એ પૂરા થવા માં વાર લાગશે અચાનક જ તમારી સામે જે પ્રકારની સ્થિતિ આવી તો સામનો કર્યો સામનો એવી રીતે કર્યો કે મારી વાઈફ જોઈ અમ લોકો બે હજાર અગિયારમાં વી ગોટ મેરિડ અને છ મહિના પછી અમે બોમ્બે આ સ્થિતિ આ સ્થિતિમાં અમે બોમ્બે ગયા હતા તો એણે મને ખાલી એટલું જ કીધું મને કે ડોન્ટ ફીલ બેડ બીકોઝ તારે એક રીઝન જોઈતું હતું બોમ્બે આવવાનું એ તો તને મળી ગયું તું આવી ગયો છે હવે તારે માત્ર કામ શોધવાનું છે એટલે દેટ હેલ્પ દેટ હેલ્પ અને ઇનિશિયલ ડેઝમાં હું જ્યારે બોમ્બે અવર જવર કરતો હતો ત્યારે પાર્થિવભાઈ પાર્થિવ ગોયલને હું મળતો હતો અને એમને મને છે ને એકવાર મોન્ટી શર્માને મળ્યા હતા એટલે મને આ છે બે હજાર આઠની વાત જ્યારે હું પહેલીવાર મોન્ટી શર્માને મળ્યો હતો અને પછી બે હજાર બારમાં જ્યારે હું શિફ્ટ થયો આ સ્થિતિ પછી મેં એમને કોલ કર્યો મોન્ટી શર્માને મેં કીધું કે મેં સર બોમ્બે આ ગયા હું આઈ એમ લુકિંગ ફોર વર્ક તો બાય કોર્સ ગ્રેસ એમણે મને ઈમિજિયટલી એક ફિલ્મ આપી દીધી અને મને એવું હતું કે નયા બંદાએ પૈસે નહીં દેંગે ફ્રી મેં કરેગા ઓલ દેટ પણ એમણે મને ઇમિજિયેટલી પૈસા પણ ઓફર કર્યા અને મને ફિલ્મ પણ આપી દીધી મને કહે કે તું આને કરીશ તો મેં કીધું આ ચોક્કસ કરીશ તો દેન આઈ સ્ટાર્ટેડ અસિસ્ટિંગ હિમ એટલે સડનલી મારું કામ જે દિવસે મારી જોડે આ શોકવાળી સિચ્યુએશન થઈ એના બીજા દિવસથી મારી પાસે કામ પણ હતું બીજા જ દિવસે લાઈક આઈ કોલ ડેમાં મને એવું ભગવાનને વિચાર કરાયો કે કોલ હિમ અને કઈ ફિલ્મ હતી એ ફિલ્મનું નામ હતું જિંદગી ફિફ્ટી ફિફ્ટી એમાં ઘણા બધા આર્ટિસ્ટ હતા બહુ બધા બોલિવૂડના લોકો હતા અને એવી રીતે દેટ વોઝ માય ફર્સ્ટ જોબ વિથ હિમ એવી રીતે અને Obviously, he became my mentor and kevane, a godfather to how, how to make background scores and music in films. Because he under assist. Karto I have made films. After Zindagi 50, we also did a film called Ram Leela. We did Singh Saab the Great. But I I am forgetting the name. Vishwan Khuranaan made a film. I made four films. I have So under him, I learnt a lot as an assistant. એન્ડ હી વોઝ વેરી વેલકમિંગ ટુ ટીચ થિંગ્સ જ્યારે અમે કામ કરતા હોઈએ ત્યારે અને એમના લીધે જ હું ઘણા બધા બોલિવૂડના સિંગર્સને જાણતો થયો એમના લીધે મેં બહુ બધા લોકોને રેકોર્ડ કર્યા એમના પ્રોજેક્ટ્સ માટે એઝ એન અસિસ્ટન્ટ સો હી વોઝ ડેફિનેટલી સમ વન હુ હી ઓલવેઝ બીન ઇવન નાવ ઇઝ અ મેન્ટર આજે હું એમની સાથે કામ નથી કરતો આઈ એમ ડુઈંગ માય ઇન્ડિપેન્ડન્ટ વર્ક બટ હી સ્ટીલ અ ગુરુ ઇન અ વે એમની સાથે તમે જ્યાં સુધી કામ કર્યું એ પછી જ્યારે બીજું કામ તમારે મેળવવાનું હશે તો એ પછીનો પડાવ અથવા તો જે સ્ટેપ છે એ કઈ રીતે છે એ પછી તમે શું કામ કરો છો સો બે હજાર બે બારથી બે હજાર ચૌદ સુધી મેં એમની પાસે કામ કર્યું એમાં લગભગ છ થી સાત ફિલ્મો થઈ અને બે હજાર ચૌદમાં મને અભિષેક જૈનનો કોલ આવ્યો કે પાર્થ હું આવી રીતે મને ખબર છે કે તમે અહીંયા બોમ્બેમાં કરો છો અને હું એક ગુજરાતી ફિલ્મ બનાવું છું બે આર નામની તો મને એવું કોઈ એક્સપેક્ટેશન જ નહોતું કે ગુજરાતી ફિલ્મ કેવી હોય કેવી કરવી જોઈએ કે નહીં પણ મને અભિષેક જૈનમાં સખત એક શ્રદ્ધા બિકોઝ એમણે કેવી રીતે જે બનાવી હતી એ મને બહુ જ ગમતી હતી અને મને એ ક્વૉલિટી એટ પાર લાગતી હતું મને થતું હતું કે ગુજરાતી ફિલ્મ માટે આવી ફિલ્મ જો એમણે બનાવી હોય તો હી ઇઝ ગોનું શ્યોરલી મેક અ વેરી ગુડ ફિલ્મ અને ફોર મી ઇટ વિલ બી અ ગુડ વે ટુ ડૂ માય ઇન્ડિપેન્ડન્ટ વર્ક એટલે એમણે મને એવું કીધું કે તું બેકગ્રાઉન્ડ સ્કોર કરીશ એમ એટલે મેં કીધું કે ડેફિનેટલી કરીશ અને દેટ્સ હાઉ મારી બે આર મારી પહેલી ગુજરાતી ફિલ્મ બની અને એમાં થોડું વર્ક સ્ટ્રેસ અને લેવલ એટલું બધું વધી ગયું કે આઈ હેટ ટુ આસ્ક મોન્ટીજી ટુ ગીવ મી અ લિટલ સ્પેસ ટુ ડૂ માય ઓન એટલે પછી હું ઇન્ડિપેન્ડન્ટ વર્ક મેં મારું શરૂ કર્યું તમે મ્યુઝિકની પીચ ઉપર તમારો સ્કોર તમે વધારતા જાઓ છો બે યારની સફર અહીંયાથી ગુજરાતી શરૂ થાય છે પણ એ પહેલાંનો જે થોડો વચ્ચેનો પડાવ છે મારે ખાલી સમજવો છે કે માત્ર મોન્ટી શર્માને તે કામ મળવાથી બધું બધું જ બરાબર ચાલતું હતું કે પછી પણ ક્યાંક થોડીક સ્ટ્રગલ ક્યાંક રિજેક્શન એ પ્રકારનું કોઈ સિચ્યુએશન રહી છે ના એટલે ઓનેસ્ટલી રિજેક્શન તો નહીં પણ સ્ટ્રગલ હતી બિકોઝ આઈ વોઝ નોટ સી ધ થિંગ ઇઝ કે મારે મારા માટે જમ્પ ઓફ એક્સપેન્સીસ હતું એવી રીતે બિકોઝ મારે મારું હું આઈ વોઝ પેઈંગ રેન્ટ આઈ વોઝ પેઇંગ કપલ ઓફ એક્સપેન્સીસ અધરવાઈઝ અને મને એવું ખબર હતી કે મોન્ટી શર્માને ત્યાંથી બેસિકલી અમારી ફિલ્ડમાં એક વસ્તુ જે લોકો સમજતા હોય કે ના હોય અમારી ફિલ્ડમાં પૈસા ઘણા છે પણ સમય પણ એમાં લાગે છે અમુક કોઈને કોઈ રિઝન્સથી ફિલ્મ્સ હોય કે ગમે તે હોય એનાથી એ પૈસા કદાચ ઓછા કે પછી ક્યારે પછી મળે ઓલ દેટ એટલે એ જે ગેપ હોય વેન યુ ડૂ અ બેકગ્રાઉન્ડ સ્કોર ઇટ્સ 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 ઇન ડિવાઇડેડ ટુ થ્રી પાર્ટસ ઓર ટુ પાર્ટ્સ અને એવી રીતે તો એ સમયગાળો એવો હતો જ્યારે હું અસિસ્ટન્ટ તરીકે કામ કરતું હતું પણ એની સામે છે ને મને શીખવા બહુ મળતું હતું હું એવા એવા લોકોને મળતો હતો બિકોઝ તમે વિચાર કરો અગર હું બોમ્બે ગયા પછી હું આફ્ટર અ વાઇલ ઇન ટુ યર્સ હું સંજય લીલા બંસારી જોડે બેસીને મ્યુઝિક સેશન્સ કરતો કે પછી હું શ્રેયા ઘોષાલને રેકોર્ડ કરતો હું કેવાને તો એ મારા માટે તો એ બહુ આનંદની જ વાત હતી મને થયું કે કદાચ આવું અને હું મને યાદ છે કે હું જ્યારે ત્યાં મોન્ટીજીને ત્યાં પહેલી વાર ગયો હી વોઝ ગોઈંગ ટુ યશરાજ અને આઈ બેન ટુ યશરાજ વિથ હિમેઝ વેલ્ફ તો એક મ્યુઝિશિયન એક બર્ડિંગ મ્યુઝિશિયન માટે એ સમયે એ વાત બહુ મારા માટે બહુ મોટી વાત હતી કે આવા પ્રિમાઇસિસમાં મને કામ કરવા મળવાનું છે જે એમ સો ઇટ વોઝ ઇટ વોઝ સમથિંગ દેટ યુ નો એ બધું કમ્પેન્સેટ થઈ જતું હતું પછી બે યર પછી તમારી ઘર ગુજરાતમાં બિલકુલ એટલે ગુજરાતી લેંગ્વેજ સાથે કરલાપસિંહ યા તો એ પછીની ફિલ્મોની જે આખી સફર છે એના વિશે વાત કરશું સો બે યાર પછી મને અચાનક એવું જ હતું હજી કે પણ હજી આઈ વિલ કન્ટિન્યુ માય હિન્દીની જર્નીના અને સડનલી આઈ ગોટ અ કોલ ફ્રોમ સિદ્ધાર્થ સિદ્ધાર્થભાઈ રાંધેરિયા એ હું જ્યારે અમદાવાદમાં રહેતો હતો ત્યારે બહુ નાનો હતો ત્યારે આવી રીતે જ જ્યારે અમે નાટકો જોવા જતા હોય ત્યારે હી ઓલવેઝ ન્યૂ મી તો એમને પછી આ ટાઈમે એ પણ ખબર હતી કે પાર્થ બોમ્બે શિફ્ટ થઈ ગયો છે અને બે યાર એણે જ છે એટલે એમનો મને કોલ આવ્યો કે મારો દીકરો ઈશાન ઇઝ મેકિંગ અ ફિલ્મ કોલ ગુજ્જુભાઈ ધ ગ્રેટ તો તું એમાં મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર કરીશ એમ એટલે ઓબ્વિયસલી આઈ સેડ આઈ આઈલ બી વેરી હેપી ઈશાન ત્યારે મેલબર્નથી ભણીને જ બોમ્બે આવ્યો હતો પાછો અને અમે લોકો મળ્યા અને એણે મને એણે મને એવું કીધું ઈશાને કે અમને એક એવું સિગ્નેચર સોંગ જોઈએ છે જે અમે ગુજ્જુભાઈ બ્રાન્ડ સાથે જોડી કાઢીએ એમ એટલે એ અમે લોકો ગમે ત્યાં ગુજ્જુભાઈ આવે ને ત્યાં અમારો પીસ વાગે અમારો લોગો પણ એનો બને અમારા ગીતો પણ એ જ તો એક એમાં એક ગીત છે ગુજ્જુભાઈ ઝૂલે છે કરીને એમ એ નિરેનભાઈએ જ લખ્યું અને એ મારી પહેલી ફિલ્મ એઝ અ કમ્પોઝર ફોર સોંગ્સ બે આર વોઝ માય ફિલ્મ ફોર બેકગ્રાઉન્ડ સ્કોર બિલકુલ અને બે ગુજ્જુભાઈ ધ ગ્રેટમાં મારા ત્રણ ગીતો હતા અને બેકગ્રાઉન્ડ સ્કોર હતું તો દેટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ એમાં અમે લોકો એક સોંગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સોંગ નિરેનભાઈએ કર્યું હતું જેનું નામ છે ગુજ્જુભાઈ ઝૂલે છે ઇટ ઇટ વોઝ લાઇક તા થૈયા થૈયા નાચી અમે બધાને નચાયા કે ભેજાના ચુંબકથી બધા પૈસા ખેંચી લાયા ગુજરાતી છે પક્કા બોલાવી દઈએ વક્કા કે બી સીડી ઉપર લખશું કક્કા જો ગુજ્જુભાઈ જુલે છે ને ભાન વાન ભૂલે છે તાના ના 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 દરા મોદી યાદ આવે છે મને મેં સાંભળ્યું છે એ પણ તમે મિત્રોમાં ક્યારેક વાગોળતા હોય છે તો આપણે વાત કરી જ લઈએ ગુજ્જુભાઈ ની વાત નીકળી છે ને ગુજ્જુભાઈના પાવરની વાત નીકળી છે તો નરેન્દ્ર મોદી સાથે આખો ઇન્સિડન્ટ છે એના વિશે વાત કરશું સો ધેટ ગોઝલ બેક વેન અમદાવાદ જ્યારે હું મારા મજાની લાઈફ આલ્બમ થઈ એના પછી હું ઘણા બધા એડ ફિલ્મ્સ કરતો હતો અને એમાં મનીષ બારડિયા જે છે મૂવિંગ પિક્સલ્સના એમના થ્રુ મને ઘણું બધું કામ મળતું હતું બિકોઝ હું એમ ગવર્મેન્ટના પ્રોજેક્ટ જ્યારે મોદી સર અહીંયા સીએમ હતા ત્યારે ત્યારની વાત કરું છું તો મેં વાયબ્રન્ટ ગુજરાત હોય કે વાયબ્રન્ટ સમિટ હોય કે પછી સ્વર્ણિમ સંકલ્પના કોઈ એટલે અલગ અલગ જેટલા પણ જે થતા હતા કોન્સેપ્ટ્સ એમાં મ્યુઝિક હું કરતો હતો એટલે અમે લોકો કાંકરિયા ફેસ્ટિવલમાં કે ક્યાંય ને ક્યાંય અમે લોકો હું ને સર સીએમ સર મોદી સાહેબની પેલું મુલાકાત થાય પણ એ બહુ બ્રીફ હોય અને જે બે હજાર અગિયારમાં જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મને એક અચાનક આઈ થિંક ત્રણ દિવસ પહેલાંની વાત છે લગ્નના ત્રણ દિવસ પહેલાંની મને અચાનક સવારે એવું કંઈક મનમાં આવ્યું કે મારે મોદી સરને ઇન્વાઇટ કરવા છે રિસેપ્શનમાં એટલે મારા પપ્પાને બધા મારે ત્યાં શું પ્રસંગ એટલે બધા આવવા માંડ્યા હતા એટલે મારા પપ્પાને મેં કીધું પપ્પા હું ગાંધીનગર સીએમ હાઉસ જોઉં છું કે એટલે કેમ મેમ યુ નો એટલે મેં કીધું મારે ઇન્વાઇટ પછી મેં જુઈને ફોન કર્યો જુઈ ઇઝ માય વાઇફ તો મેં એને ફોન કર્યો મેં કીધું તું સવારે સાત ના સવારે નવ વાગ્યાની વાત છે મેં કીધું તું ચાલ મારી જોડે હું એક બે ઇન્વાઇટ કરવા જઈએ છીએ તો એ બેસી ગઈ ચૂપચાપ વિદાઉટ એટલે મને ક્યાં ક્યાં જઈએ મેં કીધું આપણે સીએમ હાઉસ જઈએ છીએ તો એણે ઇમિજિએટલી એને એવું વિચારવા માંડ્યો કે હું ખોટી વ્યક્તિ સાથે પડવા જઈ રહી છું આની બુદ્ધિ જ નથી આનામાં એમ યુ નો એ એવી રીતે વિચારવા માંડી કે આ શું ક્યારેક કરવા માંગે છે જે વ્યક્તિને પર્સનલી ઓળખતો ના હોય એ સીએમ હોય આપણા ચીફ મિનિસ્ટર એને અપોઇન્ટમેન્ટ લીધા વગર કોઈ એટલે પછી પણ એ વખતે છે ને સમ સ્ટ્રોંગ પાવર દેટ વોઝ બેકિંગ મી સમ ડિવાઇન પાવર એટલે હું એ બે લઈને ઇન્વિટેશન લઈને સીધો સીએમ હાઉસ ગયો અને ભગવાને કેવું સપોર્ટ કર્યો કે હું જેમ ગયો તો સીએમ હાઉસના એન્ટ્રન્સ પર જે આપણું નામ લખાય તો મેં ખાલી લખ્યું પાર્થ ભરત તો મને કે પેલા ભાઈએ પૂછ્યું મને કે પાર્થ ભરત ઠક્કર મ્યુઝિકવાલે મેં કીધું હા તો કે આપ જાઓ એટલે પહેલો પડાવ તો હું એ શાક મેં કીધું અચ્છા હવે અંદર ગયો રિસેપ્શન પર ઘરના રિસેપ્શન પાસે ત્યાં જઈ તો મને કહે કે શું મેં કીધું હવે રિસેપ્શનમાં ઇન્વાઇટ કરવા છે તો કે ઠીક છે આપ ઇન્વાઇટ દે દઉં આપ નીકળ શકતો આઈ વિલ પાસ ઇટ ઓન પછી હું જ્યારે ટર્ન થિંગ પાછો આવતો ને પેલા ભાઈએ મને બોમ પાડી કે પાર્થભાઈ આપકો સચિવાલય બોલાયા એટલે મારું પાછી હોપ જાગી મેં કીધું આ તો કંઈક થઈ રહ્યું છે એટલે હું સચિવાલયના બ્લોક વનમાં જ્યાં સીએમ સાહેબ બેસે છે ત્યાં સવારે હું ગયો અને ત્યાં ગોપીનાથ જે એમના એ વખતે જે પીએ હતા એમણે મને પૂછ્યું કે યુ લિસ્ટ ડાઉન વોટ યુ હેવ ડન એટલે મારા લગભગ ગવર્મેન્ટ માટેના જ એ વખતે અઢારથી વીસ ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોરને ને બધું બની ગયું હતું તો મેં લિસ્ટ આઉટ કર્યું એટલે મને એમણે કીધું કે તમે આવ્યા છો પણ આ એક અત્યારે શું છે અપોઇન્ટમેન્ટ વગર તો થાય એવું લાગતું નથી પણ તમારે જો ટ્રાય કરવો હોય તો તમે બેસી રહો અગર થશે તો તો એ સવારના કંઈક અગિયાર બાર વાગી ગયા હતા ત્યારે તો હું સાંજે છ વાગ્યા સુધી એ જ ટ્રસ્ટમાં બેઠો તો છ વાગે મને એકચ્યુઅલી મોદી સાહેબને મળવાનું થઈ ગયું એમ તો ત્યારે હું જોઈ અને મોદી સાહેબ લગભગ ફોર્ટી મિનિટ સુધી ત્રણ જણાનું અમારું એક ઇન્ટરેક્શન જેમાં એમણે એમણે લખેલી કવિતાઓ મને વંચાવી અને કે તું કમ તમે કમ્પોઝ કરશો કે નહીં ને યુ નો ઓલ ધોઝ થિંગ્સ હેપન્ડ મેં મારા બારામાં એમણે થોડું કીધું આઈ હેડ સેન્ટ અ મેલ અ ફ્યુ યર્સ બેક ટુ એમ ટેલિંગ કે મેં આટલા કામ કર્યા છે એ મેલ પણ એ કાગળી પણ એમણે મને બતાડ્યું કે આઈ રિસીવ ધીસ મેલ ફ્રોમ યુ અને ઇટ વોઝ અ વન્ડરફુલ મીટિંગ યુ નો ફોર મી અને નેક્સ્ટ ડે હાઉ સ્પેશિયલ ઇટ કેમ કે નેક્સ્ટ ડે મારા ઘરે જે આમનો મોદી સાહેબનું હેન્ડ રિટર્ન લેટર મારા પપ્પાને મળ્યો કે તમારો દીકરો ઇઝ ગેટિંગ મેરિડ અને એના માટે મારા બેસ્ટ વિશેસને એવી રીતે પરમિશન મળ્યું તો એમની કવિતા કમ્પોઝ કરવાનું સપનું ખરું બિલકુલ વાય નોટ એ એટલા માટે નહીં કે એ સીએમ કે પીએમ છે પણ એ લખે છે જેન્યુઅનલી બહુ જ સારું એ બહુ જ ઇન્સ્પાયરિંગ હોય છે બધું મેં અત્યારે મારી પાસે અમુક બુક્સ પણ પડી છે કે જે હું અમુક અમુક ટાઈમ વાંચું છું એ જે મને જ પોતે બહુ ઇન્સ્પાયર કરે છે એટલે રિગાર્ડલેસ ઓફ વોટ હી ઇઝ યુ નો ઇન અવર કન્ટ્રી હી ઇઝ અ બ્યુટીફુલ રાઇટર એન્ડ પોએટ જે જે લોકો સુધી પહોંચે તો ઇટ ઇઝ ઓલવેઝ વન્ડરફુલ ફિલ્મો સિવાય પણ છે ને પાર્થ ભરઠક્કરની ઇન્ડિવિજ્યુઅલ મ્યુઝિક લોકો સુધી પહોંચે છે કાનુડો બધી આપણે વાતો કરી છે તો એ તમે વાત કરશો કે તમે એના ઉપર તમારું કેટલું ફોકસ છે યુટ્યુબ એક્ચુલી છે ને એવું હતું કે મારે ઘણા ટાઈમથી જ્યારે મેં ફિલ્મો કરી ત્યારે મને એવું થયું કે એવું પણ સંગીત કરીએ આપણે કે જે જેને કોઈ બંધારણ જ નથી એટલે નોન ફિલ્મ મ્યુઝિક કરવા માટે તો એનું માત્ર અત્યારે સૌથી મોટું માધ્યમ ઇઝ યુટ્યુબ તો મને એક વિચાર આવ્યો કે આપણે એક ગીત અને મારે છે ને એવું કરવું હતું કે મેં મારા જે અમુક કોમ્પોઝિશન્સ છે પંજાબીમાં મરાઠીમાં અલગ અલગ લેંગ્વેજીસમાં છે તો મેં એવું મેં એવું નક્કી કર્યું કે પહેલું બિકોઝ ગુજરાતી ઓડિયન્સ સાથે મારું કનેક્ટ છે તો મેં કીધું પહેલું સોંગ આપણે ગુજરાતી કરીએ તો એમાં મારી પાસે એક ટ્યુન ટ્યૂન મારા મગજમાં આવી એ ટ્યૂન મેં નિરેનભાઈ સાથે શેર કરી નિરેન ભટ્ટ સાથે તો ટ્યૂન વોઝ ના 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 તો લખી માયા કેવી લગાડે છે રે કાનુડો 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 રંગીલો આ બન્યું ને એટલે મને બહુ જ એનામાં એ ગીત માટે ફેથ થયો તો મેં કીધું આપણે આને જ પહેલું સિંગલ તરીકે હવે એ અનાયે એ નવરાત્રિના પંદર દિવસ પહેલાંની વાત હતી એટલે મેં સીધા એક ડિરેક્ટરને ફોન કર્યો કે ભાઈ આપણે અને એવી રીતે જ થયું કે ભાઈ આપણે પરમ દિવસે શૂટ કરી શકાય આ ગીત તો હું બે દિવસની અંદર સ્ક્રેચ ટ્રેક બનાવી હું એમને સિદ્ધાર્થ ને આદિત્ય ગઢવીને યશિતા શર્મા પાસે મારે ગવડાવું હતું તો એ અમે લોકો આ આખું કાનુડોવાળો જે પ્રોસેસ થયો એ બહુ જ પ્લાન્ડ નહોતો ઇટ વોઝ ઓલ બાય હાર્ટ દેટ વી ડીડ તો પાંચ જ દિવસની અંદર આખું એ સોંગ બની ગયું અને પછી મારા યુટ્યુબ ચેનલ પર મેં એને રિલીઝ કર્યું આફ્ટર ફાઇવ ડેઝ અને આઈ ડેન્ટ નો હાઉ પીપલ વિલ લાઈક ઇટ ઓર નોટ બટ આઈ એમ આઈ એમ અગેન બ્લેસ્ડ કે પીપલ એનો જ્યારે બધા લોકોએ નવરાત્રિમાં મને અલગ અલગ આર્ટિસ્ટ જે નવરાત્રિના શોઝ કરે છે એ લોકોએ ગાવા માંડ્યા એ લોકોના વિડીયોઝ મને મળવા માંડ્યા તો આઈ ફેલ દેટ ઇટ ઇઝ એ યુનો શરતો લાગુમાં અમે તમને તમારા મ્યુઝિકથી છેલ્લે પરિચિત થયા છીએ એ પછી અત્યારે કયા પ્રોજેક્ટ ઉપર તમે કામ કરો છો જેમાં બોલિવૂડ પણ હોઈ શકે ઇન્ડિવિજ્યુઅલ મ્યુઝિક પણ હોઈ શકે અને ગુજરાતી ફિલ્મ પણ હોઈ શકે ગુજરાતી ફિલ્મો અત્યારે ત્રણ છે એમાં એક છે લવની લવ સ્ટોરીઝ જેમાં ચાર ગીતો છે બીજી જે ફિલ્મો છે એ અનટાઇટલ છે જે વિચ ઇઝ ઓન અ સ્ક્રિપ્ટ લેવલ અને વેર વી આર વી ઓલરેડી સ્ટાર્ટેડ વર્કિંગ વિથ ઇન્ડિપેન્ડન્ટ જે સોંગ્સ છે મારા યુટ્યુબ ચેનલ માટે એમાં લગભગ ત્રણ ગીતો અલગ અલગ ભાષામાં થવાના છે આઈ એમ ઓલ્સો ડુઈંગ અ સોંગ ઇન પંજાબી આઈ એમ ડુઈંગ અ સોંગ ઇન મરાઠી એન્ડ આઈ એમ ડુઈંગ અ સોંગ ઇન હિન્દી એની સાથે સાથે એક સોંગ હું ઇન્ડિયા ઉપર પણ બનાવી રહ્યો છું જેમાં આઈ એમ મીટિંગ પ્રસૂનજી પ્રસુન જોશી વેર હી વિલ રાઇટ ધ સોંગ અને પછી જે ભારતના અમુક જાણીતા સિંગર્સ છે એમની જોડે ગવડાવવાનો આખો પ્લાન છે એવી રીતે સો ધિસ ઇઝ ઇન યુ નો ઇન વોટ આઈ એમ ડુઈંગ અને ગુજરાતી ભાષા માટે બી મારા યુટ્યુબ ચેનલ પર મેં એવું નક્કી કર્યું છે કે એક અમુક અમુક અંતરે હું મારા ગુજરાતી સોંગ્સ ઇન્ડિપેન્ડન્ટ સોંગ્સ રિલીઝ કરતો રહીશ એવી રીતે અને સાથે સાથે મેં દેર આર લોટ ઓફ સિંગર્સ હું અપ્રોચ મી કે અમારે સિંગલ કરું છે તો એ લોકોના ગુજરાતી આઈ હમણાં રિસન્ટલી એમ કિંજલ દવેનું એક રૂથ બાવરી નામનું મેં કર્યું હતું અને એમને થોડું બેસિકલી એક થોડું મોડન વાઇવાળું ગીત જોઈતું હતું પછી એવી રીતે જ ઘણા બધા લોકો છે જેમના માટે મુઝારી સિંગલ્સ પણ કરું છું એક થોડુંક એકાદો એક સેગમેન્ટ એવું રાખીએ કે થોડુંક અંગત તમારું જે છે એના ઉપર આવીએ એક રેપિડ ફાયર જેવું કશું કરીએ તમારે તમારું ગીત આટલા બધા ગીતો તમે કર્યા છે તમારું વધારે ન ગમતું ગીત કયું છે જે તમને ગમતું જ નથી એવા બી ઘણા બધા છે ગુડ ક્વેશ્ચન એ આટલું ક્વિકલી યાદ નથી આવતું પણ એનું નો મને યાદ આવશે હું તમને કહીશ અત્યારે જ યાદ નથી આવતું આમ ગીતો જ્યારે બનતા હોય અમે લોકો તો એક ગીતને બાળક જ માનીએ છીએ અમારું અમે દીકરી માનીએ છીએ આ તો એક અલગ જ ફિલોસોફી છે જે હું બહુ જ મારા અમુક અંગત મિત્રો સાથે શેર કરતો હોઉં છું કે ભાઈ આ આખી એક છે ને લગન ફિલ્મો માટે જ્યારે ગીત બનાવીએ એને લઈ લગ્ન પ્રસંગ જેવું હોય છે મારા માટે તમે એટલે દીકરી બનતો હોઉં છું હું ગીતને દીકરી માનું હું દીકરીનો બાપ માનું મારી જાતને લિરિસિસ્ટને માં માનું છું આ તો મેં એટલી બધી અમુક જ લોકોને હું શેર કરું છું જ્યારે મને એવું થાય કે આ વેવલેન્થ લોકો સમજશે કે નહીં જે દીક દીકરીની મા એટલે લિરિસિસ દીકરીનો બાપ એટલે કમ્પોઝર અમે આવી રીતે પછી અમે લોકોએ એની એને ડેવલપ કરી લે એને ઉછેરીએ ગીતને ઉછેરીએ આવી રીતે પછી અમે અમે એના ગૌરધારણા કરીએ સિંગર સાથે એ એ મારી આખી આ ફિલોસોફી જ છે અને હું એટલી સિન્સેરિટીથી જ ગીત બનાવું છું અને જે રિલીઝ ડેટ ઓફ ધ ફિલ્મ છે એ લગ્ન પ્રસંગ છે અમારા માટે એ પછી અમે એ દીકરી અમે વળાવી હવે એ લોકો માટે એ લોકો એ દીકરીને કેવી રીતે સંભાળે છે એ એ આખી પ્રોસેસથી જ હું ચાલું છું એટલે ઇટ હેઝ ઓલવેઝ બીન દેટ કે મેં કોઈ પણ ગીત બનાવું ઇઝ વેરી ડિયર ટુ મી ઇન અ વે એટ ટાઈમ્સ જે તમે ના ગમવાની વાત છે ને એ એવી હોય છે કે જ્યારે જ્યારે તમે પ્રોગ્રેસ કરતા જાઓ એટલે તમને તમારું જૂનું કામ ઓછું જ ગમે તમને એવું થાય કે આઈ વુડ હેવ ડન બેટર એટલે ના ગમવું એટલે એ મિનિંગમાં કે માનું કે દીકરીની લાડ ઘણા બધા લડાઈએ પણ અંદરથી એવું થાય કે જો આના કરતાં વધારે જો લાડ લડાવે હોય કરેક્ટ પણ એ એ વિથ ગ્રોથ તમારી જેમ આપણે જેમ મેચ્યોર થતા જઈએ રિયલ લાઈફમાં બી એવી રીતે સંગીતમાં જે હું ગ્રો થયો છું મને થાય કે યાર આ ગીત મેં હજી વધારે સારું કરી શકું એ રીતનું હોય પણ આમ એવું પર્સનલી કે આ ગીત મેં ખોટું કે મેં કોઈને પણ ખોટું ગીત આપતા પહેલાં હું જ યુ નો હું જેવું થાય કે ભાઈ જ્યાં મારું નામ જોડાવાનું છે ત્યાં એક સારું ગીત જ જવું જોઈએ એ એમ જો મ્યુઝિક કમ્પોઝર ન હોત તો શું હોત મને ખબર જ નથી આ આ બહુ જ એ બહુ જ સ્ટ્રોંગ સવાલ છે મને આઈ ડોન્ટ નો હું મારા ફાધરના બિઝનેસમાં આજે હું દિવસની જ વાત કરું છું મારા પપ્પાના ઓફિસમાં પપ્પાનો ફોન લાગતો નહોતો તો આ અપ ધી ઓફિસ પર્સન એને ખબર જ નથી કે કેમ કે હું ક્યારે ગયો જ નથી એટલે એને ખાલી એ જ કે પાર્થ કા ફોન આવે લેકિન પાર્થ કોણ એમ હું એટલી બધી હદે એ ઓફિસથી પણ ડિસ્કનેક્ટેડ છું એટલે મને આઈ આઈ હેવ નો ક્લુ વોટ વુડ આઈ હેવ ડન વિદાઉટ મ્યુઝિક કદાચ કશું ના કરતો તો મ્યુઝિક મારા પોતાના પેશન માટે કરતો રહ્યો પણ ચલો તમને ખબર નથી તમે શું બીજું શું બનત પણ મને કે તમને એક દિવસ માટે પીએમ બનાવવામાં આવે તો તમે શું કામ કરો પહેલું કામ શું કરો આઈ હું આઈ ડોન્ટ નો વોટ વુલ આઈ ડૂ બટ આઈ વિલ ડૂ ગુડ ફોર ધી ફોર ધી સોસાયટી જે જે હું વ્યક્તિગત રીતે માણસ છું એ જ વસ્તુ હું ફોલો કરી કરીશ એમ એમ આઈ જો અગર મારી જ વાત કરો તો મને પોલિટિક્સનું એટલું પેલું નોલેજ નથી પણ એઝ અ પર્સન એઝ અ સોસાયટી ઇફ આઈ હેવ ટુ ડૂ ગુડ ફોર ધ સોસાયટી આઈ વિલ ઓલવેઝ ડુ દેટ બી ઇટ એની એની થિંગ દર આઈ શુડ ડુ ઇટ એવી રીતે પણ આઈ બિલીવ એ ક્યારે થશે નહીં એવી રીતે કે હું પર્સનલ લેવલ પર સખત રીતે બહુ જ સિદ્ધાંતથી ચાલતો વ્યક્તિ છું એમ એવી રીતે તો હું આઈ એમ ઓલ્સો હેપી વિથ વોટ ધ વે આઈ મારી લિટલ કેપેસિટીમાં હું કરતો હોઉં છું પાર્થ ભરત ઠક્કરને જ્યારે ભગવાન આવે અને મળે અને વરદાન માગવાનું કે તો શું વર્ધન માગે આઈ ફીલ ઓલવેઝ જસ્ટ થેન્ક યુ માય તો ડોન્ટ હેવ એની એનીથીંગ ટુ આસ્ક ફોર બિકોઝ મેં તો જે અત્યારે હું જે લેવલ પર છું એમાં મને આટલું એ નહોતું ખબર કે હું આ રીતે આજે હું રાધર આઈ એમ મોર થેન્કફુલ બિકોઝ એક સમય હતો જ્યારે હું બોમ્બે ગયો મને બોલિવૂડમાં જવાનું ઈચ્છા થતી હતી હવે મને ખાલી સારા કામ કરવાની ઈચ્છા થાય છે અને મને કરવા મળી રહ્યું છે પ્લસ હવે એવું થયું છે કે જે સંગીતકાર જે સિંગર્સ સાથે મારે ગવડાવવું હોય જે ટાઈપના લોકો સાથે મારે કામ કરવું છે એ બધા જ હવે ગુજરાતી ફિલ્મ બનાવે છે અને મીન વોઇલ આઈ હેવ ડન અ સેટ ઓફ સમ ફિફ્ટીન એટીન ફિલ્મ્સ તો આઈ એમ આઈ ફીલ આઈ એમ વેરી બ્લેસ્ટ મને મને બીજી ભાષાની ફિલ્મો પણ ગુજરાતીથી મળી છે મેં એક ફિલ્મ કરી હતી મરાઠી એ મને ગુજરાતી એ લોકોએ મારું કામ સાંભળ્યું હતું એક એનાથી મને મળી ગયું છે આઈ થિંક વેરી હેપી એટલે ટૂંકમાં ક્યાં કામ કરવા મળશે એના કરતાં ભગવાન જોડે માગવું હોય તો તમે એટલું જ માંગો કે મને ગમતું કામ આપે બિલકુલ એબ્સોલુટલી જેમાં હું ખુશ રહું અને હું જે સંગીત પીરશું એ લોકોને ગમે દેટ ઇઝ ઓકે મ્યુઝિક સિવાય ભગવાન ખુશ થાય એવું કામ શું કરે છે પાર્થ ભરત ઠક્કર હવે એ આઈ થિંક શેર ના કરે એ છે ને એ પછી બહુ જતા હોય વાળી વાત થઈ જશે હું ઘણી બધી વસ્તુઓ કરું છું લોકો માટે પ્રસિદ્ધિ માટે નહીં પણ તેમ છતાં સમજવું આઈ મને આ જસ્ટ બીકોઝ વી આર શેરિંગ આઈ ડોન્ટ લાઈક પુવર્ટી આઈ ડોન્ટ લાઇક પોવર્ટી જે હોય એટલે આઈ આઈ કાન્ટ સી વેન બચ્ચાઓ કે રોડ પર જે યુ નો કંઈક માગવા કે કંઈક વેચવા માટે આવતા હોય તો મેં આજ સુધી એવું જોઉં છું હું ગમે તે હોટેલમાં જાઉં તો હું એ વ્યક્તિઓને અંદર લઈ જાઉં મારી જોડે જમાડું અને હું જે ખાતો હોઉં એ જ એમના માટે ઓર્ડર કરું કે એમને જે ખાવું હોય આ હું બહુ જ સ્ટ્રોંગલી એવું માનું છું કે વી આર બ્લેસ્ટ દેટ વી હેવ વી આર ગિવન ધીસ કાઇન્ડ ઓફ લીઝર ઇન લાઈફ ધીસ કાઇન્ડ ઓફ લક્ઝરી ઇન લાઈફ અને આજે જ્યારે મારા પોતાના બે બાળક છે અને જે રીતે હું એમને ઉછેરી રહ્યો છું તો મને અગર કોઈ બીજાનું બાળક આ જ આ સ્થિતિમાં તો આઈ ફીલ રિયલી એક રીતે આઈ ફીલ બ્લેસ્ડ આઈ ફીલ બેડ ફોર ધેમ એટલે દેટ ઇઝ વન થિંગ દેટ આઈ ડૂ ઇવન અધરવાઇઝ આઈ ડૂ અ લોટ ઓફ અધર થિંગ્સ બટ આઈ બિલીવ હું અગર એ શેર કરીશ તો દેન આઈ એમ નોટ ડુઈંગ જસ્ટિસ ટુ માય ઓન સેલ્ફ એટલે તમે કેટલા આધ્યાત્મિક છો બહુ વધારે પડતો બહુ જ વધારે પડતો આ મેં મને આ છે મને જે થોડા થોડા ચાન્સીસ મળ્યા છે ભક્તિના સંગીત કરવા માટે હું અમદાવાદ હતો ત્યારે પ્રમુખ સ્વામી જ્યારે અહીંયા હતા ત્યારે શાહીબાગમાં એમની પૂજામાં રોજે સવારે હું કીબોડ ઉગાડવા જતો હતો મને હું મૂળ સ્વામિનારાયણ નથી પણ મને એમની આંખો અને એમની એ દિવ્યતામાં મને બહુ ભરોસો હતો સ્વામિનારાયણ પંથ બી એટલે ઘણો યુ નો આઈ ડોંટ નો મચ અબાઉટ ઇટ બટ આઈ આઈ લવડ ધી એનર્જી દેટ પ્રમુખ સ્વામી હેડ ઇવન અધરવાઇઝ હું આજે પણ મેં જે અમુક ભક્તિના કામ કર્યા છે કે મારી ફિલ્મોમાં મને એવું કોઈ જેમ કે અંબારે અંબા નામનું ગીત વેન્ટિલેટરમાં છે હું એવું બહુ ચોક્કસપણે માનું છું કે અગર હું કોઈ ભક્તિ સંગીત કરું છું ને તો આઈ એમ બ્લેસ્ડ આઈ એમ લકી અને મને ભગવાને જ આ એક ઓપોર્ચ્યુનિટી આપી છે કે તું આ રીતે અમારી સેવા કર તો એ હું મારી બેસ્ટ રીતે મેં એક હમણાં આરતી પણ કરી હતી જે અમે લોકોએ અગિયાર સિંગર્સ ગુજરાતીના જે છે રીતે આઈ થિંક મારી જે વે ઓફ એક્સપ્રેસિંગ મ્યુઝિકલ એક્સપ્રે એક્સપ્રેસિંગ છે એ ભક્તિ માટે તો હંમેશા રહે છે ઇવન અધરવાઇઝ આઈ એમ આઈ બિલીવ ઇન ગોડ લાઈક એનીથિંગ એટલે આઈ બિલીવ ઇન દેટ ડિવાઇન એનર્જી અમદાવાદમાં આટા ફેરો તમારે વધારે છે હમણાં ગુજરાતી ફિલ્મોના કારણે પણ મુંબઈમાં પણ એક તમારો પગ છે હજુ તો મુંબઈમાં અત્યારે શું કરો છો મુંબઈમાં એકચ્યુલી હું અમદાવાદ એટલા માટે આવ્યો છું કેમકે હું તમિલ આલ્બમ કરી રહ્યો છું એક છેલ્લા આ મારો ત્રીજો તામિલ આલ્બમ છે અગેન અ ડિવોશનલ આલ્બમ છે મધર લુસિયા જે ત્યાં લોકો માને છે સાઉથમાં એના અમુક જે કહેવાય કમ્યુનિટી છે એ અમદાવાદમાં પણ છે અને એમાં એક ભાઈ છે જે આ ગીતો લખે છે જે એમના તો મેં એક આલ્બમ કર્યું હતું તમિલ આંજલિ કરીને જે ડ્યુરિંગ આઈ વોઝ ઇન અમદાવાદ પછી મેં એક આલ્બમ કર્યું હતું સુડર ઓળી કરીને દરેક આલ્બમમાં બાર બાર ભજનો હોય પણ એ ભજન બેસિકલી થોડા મોડન સાઉન્ડિંગ હોય પણ એવા ભજનો જે ત્યાં ચર્ચમાં એ લોકો રોજ જે ગાય અત્યારે મારું એક ત્રીજું આલ્બમ એના માટે હું અમદાવાદ આવ્યો છું બિકોઝ એના સિંગર્સ પણ અમદાવાદમાં છે સો એનું મારું ત્રીજું આલ્બમ ચાલે છે મુંબઈમાં ફિલ્મો સાથે સાથે અત્યારે મેં થોડી સિરિયલો પણ કરી છે જે નેશનલ ચેનલની સિરિયલ્સ એમાં વન ઓફ ઇટ ઇઝ સીઆઈડી આઈ હેવ ડન અ લોટ ઓફ એપિસોડ્સ ફોર સીઆઈડી અને અત્યારે જે હાલમાં સબ ટીવી પર ભાખરવડી ચાલી રહી છે જમનાદાસ મજેઠિયાની એમાં ટાઇટલ સોંગ અને એના બેકગ્રાઉન્ડ સ્કોર ને બધું અત્યારે એ ચાલી રહ્યું છે મિત્રો અમદાવાદમાં એટલી બધી ગરમી છે એ ગરમીની વચ્ચે ઇન્ટરવ્યૂ કરીએ છીએ ભરતભાઈને પરસેવો લૂછવો પડે છે પહેલાં અમને સંકુચ થયું તો મેં કીધું કે ઇન્ફોર્મલ ઇન્ટરવ્યૂ છે અને તમે જે પરસેવો પાડ્યો છે ને આ ફિલ્ડમાં જે અમને દેખાતો નથી આ દેખાય છે પણ એ ન દેખાતો પરસેવો જે તમે પાડ્યો એ અમારે સિદ્ધિ અને એની સુગંધના કારણે તમે અહીંયા પહોંચ્યા એ સમજવું હતું એટલા માટેનો પ્રયાસ હતો એ આ પ્રયાસ મારો ચાલી રહ્યો છે આપણે અંતિમ તબક્કામાં છીએ કેટલાક દિશામાં એવું બનશે કે હું ગમે તેટલું નક્કી કરું તો પણ હું સવાલ ન કરી શકું ચૂકી પણ જવું તો તમને કશું કેવું લાગે છે કે તમારે હજુ કંઈક વાત શેર કરવી હોય મારે ખાલી એટલું જ શેર કરવું છે લોકો સાથે કે જે મને છે ને બહુ બધા લોકો ઓડિશન્સ મોકલતા હોય છે બહુ બધા લોકો બહુ બધા પેરેન્ટ્સ મને કહેતા હોય છે કે કંઈ હોય તો એનો પણ મેં એક વસ્તુ જોઈ છે કે ઘણા બધા પેરેન્ટ્સ હોય કે ઘણા બધા લોકો જેને આ ફિલ્ડમાં પણ આવું છે એ લોકો છે ને એ લોકો સક્સેસ માટે આવવા માગે છે તો આઈ થિંક એ લોકોને એ નથી ખબર કે તમે દેર આર લોટ ઓફ પીપલ હું મેસેજ મી સેઈંગ દેટ અમારે રોક સ્ટાર બનવું છે આઈ થિંક રોકસ્ટાર બનાતું નથી એ તો તમે ઇન પ્રોસેસ બની જાઓ છો યુ નો આજે મને મને બી નથી ખબર કે હું શું બનીશ બસ માત્ર સારું સંગીત કરવાનું એ અને બીજું સૌથી સૌથી મોટો માઇનસ પોઈન્ટ જે હું લોકોને શેર કરવા માગું છું એ કે આ ફિલ્ડમાં આવવા માટે તમને ગાંઠ પણ જેવું પેશન્સ જોઈએ અને ફેલિયર્સ તો તમારે આમ આમ છે તમને ફેલિયર મેં એવા લોકોને જોયા છે કે જે ફેલિયર જ નથી એક્સેપ્ટ કરી શકતા એવી રીતે એટલે આજે હું અત્યારે જે છું મારી પાસે જે અમુક કામ છે મારી પાસે પણ બની શકે કે કાલે ઉઠીને થોડું કામ ના હોય પણ દેટ વિલ નોટ સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ મ્યુઝિક એવી રીતે દેટ વિલ નોટ સ્ટોપ સો એ એક જોઈએ ને કે ભાઈ આપણે લાઈફમાં આગળ વધવું છે સક્સેસ જ જોઈએ છે રાધર હું એવી રીતે બોમ્બે ગયો હતો અને હું એ જ વસ્તુ શીખ્યો છું ને આઈ વુડ લાઇક ટુ શેર ધીસ ઓનલી દર ઓલવેઝ હેવ પેશન્સ અને તમે તમારી સાચી નીતિથી ચાહે મ્યુઝિક હોય કે તમે કંઈ પણ કામ હોય યુ શૂડ ડૂ ઓનલી દેટ વિદાઉટ એની એક્સપેક્ટેશન ઓર વિદાઉટ એની યુ નો કે ભાઈ મારે આ થઈ જવું છે તે થઈ જવું છે તો આઈ થિંક દેટ વિલ રીચ એની વે ટુ યુ લોકો છે ને સફળતાની બહુ વાતો કરે છે એ ગમતી હોય છે પણ મારે નિષ્ફળતાની વાત કરવી છે કે નિષ્ફળતાને તમે કઈ રીતે જુઓ છો અને નિષ્ફળતા જ્યારે મળે ત્યારે ખાસ કરીને શું કાળજી લેવાની હોય છે એના વિશે તમે ફરી વાર વાત કરશો જે તમે ટૂંકમાં કીધું છે જ્યાં ફિલ્ડમાં આવવા માગતા હશે એ લોકો ખાસ એને સાંભળશે મેં એવું નિષ્ફળતા અને પહેલી પહેલી વસ્તુ બિકોઝ હું આઈ એમ વેરી વેરી મચ કનેક્ટેડ ટુ ગોડ હું આજના આજની તારીખમાં બી ચાહે મારા મ્યુઝિકના હોય કે નોન મ્યુઝિકલ ડિસિઝન્સ જે મારી જોડે લોકો લે છે એને હું ભગવાનનો જ ડિસિઝન માનું છું સૌથી પહેલી વસ્તુ આ છે કે અગર મારી જોડે મેં કંઈ એક્સપેક્ટ કર્યું કે મારે આ કરવું છે અને ના થયું તો આઈ વિલ નોટ સે કે આર શેટ મને ના થ હું પહેલી વસ્તુ બિકોઝ આઈ એમ કનેક્ટેડ હું માનું છું ભગવાન નથી ઈચ્છતા કે આ થાય એમ એટલે પહેલી વસ્તુ તો હું ત્યાંથી જ વેરી પોઝિટિવ થોટવાળો છું એવી રીતે બીજું કે નિષ્ફળતા એવી રીતે હું નિષ્ફળતા અને નિષ્ફળતા તરીકે જોતો નથી બટ અ વે ટુ લર્ન થિંગ્સ આઈ હેવ આઈ હેવ ગોટ ફેલિયર્સ અને હું તો હજી વેરી ઓનેસ્ટલી સ્પીકિંગ હું મારી જાતને હજી સક્સેસફુલ નથી માનતો મારા માટે સક્સેસ ઇઝ નોટ વોટ ધીસ ઇઝ મારા માટે એક એન્ડલેસ જર્ની વિલ બી અ સક્સેસ એન્ડલેસ જર્ની ઓફ મ્યુઝિક ફોર પીપલ ફોર ડિફરન્ટ પ્રોજેક્ટ્સ ફોર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ મ્યુઝિક દેટ આઈ કેન ડૂ એ મારા માટે એટલે જર્ની ઇઝ ઇટ્સ જર્ની ઇટ સેલ્ફ વિલ બી અ સક્સેસ રાધર દેન અ ડેસ્ટિનેશન દેટ ઇઝ વોટ આઈ બિલીવ ઇઝ યુ નો અને ફેલિયર તો ફેલિયર ઘણી બધી વસ્તુઓમાં થાય છે દેર આર ટાઈમ્સ વેન તમે કોઈ ફિલ્મની સિચ્યુએશન લઈને બેઠા હો ને જ્યારે મારી પાસે પહેલાં મને કીધું હવે અત્યારે આ આ જ તબક્કે મારી પાસે ત્રણ ફિલ્મો છે ત્રણ ફિલ્મમાં મારે લગભગ સોળ ગીતો કરવાના છે હવે સોળ ગીતમાંથી એક પણ ગીત એવું નથી જે બીજા ગીતથી મેચ થવું જોઈએ એટલે તમે એને કેવી રીતે અચીવ કરો એના માટે તમારું માઇન્ડ પહેલાં તો એકદમ સાદગીભર્યું હોય તમારું એકદમ પોઝિટિવિટી અને ફેલિયરની વાત કરું તો દેર આર ટાઈમ્સ વેન તમે શૂટની તારીખ હોય ને ત્યાં સુધી તમને કમ્પોઝર ન થતું હોય એમ યુ નો એટલે પેલો ડિરેક્ટર માથે પડ્યા હોય કે ભાઈ યાર અમે કાલે શૂટ છે શું કરીશું શું કરીશું અને હું હજી એને એવું કહું કે આવી જશે આજે રાત્રે પણ આવી જશે યુ નો તો એવું એ શ્રદ્ધાથી અમારી વાત અને કદાચ એ રાત્રે આવી પણ જાય એમ એટલે એટલે તમારો ઇન્ટરવ્યુ કર્યો પહેલાં મને ખબર નથી કે શું આવશે કેવા સવાલો આવશે મેં પ્રયત્ન કર્યો છે કે લગભગ બધું આવી જાય અને કશું છૂટ્યું હોય છે તો આપણે ફરી વાર એક બીજા પડાવે મળીશું જ્યારે ટુ બી કન્ટિન્યુ આપણે કરતા હોઈએ છીએ એક ફોર્માલિટી પૂરી કરીશ તમને થેન્ક યુ કહીશ પાર્થ નામ છે કાનુડો તમારું સોંગ બહુ ફેમસ થયેલું અને તમે આધ્યાત્મિક પણ છો તો પાર્થનો રથ જ્યારે કાનોડો એટલે કૃષ્ણ લઈને જશે તમારો રથ તમારી સફરનો તો તમને વધારે સફળતા મળે તેવી એક શુભકામના અને કૃષ્ણને જ પ્રાર્થના કે જેને તમે વધારે ભગવાનમાં માનો છો પણ જતાં જતાં મને લાગે છે કે વાતો તો આપણે બહુ કરી સોંગ સંભળાવશો તમે હું આ કાનોડો કાનોડો જ તમને બધાને સંભળાવું છું પગરવ થાય છે મન હર ખાય છે જગમગ કેવડા ત્યારે સચરજ ગાય છે સુર રે લાય છે જગમગ દીવડા ત્યારે જગમગ દીવડા ત્યારે જગમગ દીવડા ત્યારે માયા કેવી લગાડે છે રે કાનુડો કાનુડો રંગીલો કાનુડો રોમ રોમ રાસે રમાડે છે રે કાનુડો કાનુડો રંગીલો કાનુડો નમસ્કાર હું છું પાર્થ ભરત ઠક્કર આજે ઘણો ખુશ છું બિકોઝ હું આજે દિનેશભાઈ સાથે ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું ઘણા જેમ હું તમને કહું ઘણા બધા લોકોનો ઇન્ટર્યુ ઇન્ટરવ્યૂ અમે કરતા હોઈએ છીએ પણ આમની સાથેનું જે કોન્વર્ઝેશન છે હંમેશા ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે મારી એવી ઈચ્છા છે કે યુ શુડ સબસ્ક્રાઈબ ટુ ધિસ ચેનલ ટુ હિસ ચેનલ વિશેષ વિથ દિનેશ અને એમના દરેક ઇન્ટરવ્યૂઝ ડેફિનેટલી જોજો જે આર્ટિસ્ટને તમે પહેલાં પણ જોયા છે એમની પાસેથી કંઈક નવું કાઢવા અને નવું સાંભળવા અને જાણવા મળશે